તો ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે બજેટને અંતર્ગત, બજેટને ધ્યાનમાં રાખીને આપણે આ ચર્ચા કરી રહ્યા છે. વિરામ બાદ મારી સાથે બીજા બે મહાનુભાવો ઉપસ્થિત થયા છે અહીંયા સ્ટુડિયોમાં, જેમાં એક છે સમીરભાઈ પટેલ, કે જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ. સમીરભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. અને દર્શક મિત્રો, ઉદ્યોગ સાહસિક તરીકે રુઝાન ખંભાળા અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આપનું પણ સ્વાગત છે. સમીરભાઈ, સૌથી પહેલો સવાલ આપને, કે જે રીતે જનરલી એવું પૂછાય કે આ બજેટ કેવી રીતે રહ્યું, કેવું જોવાયું, હું આપને પૂછીશ કે કઈ રીતે તમે એને ડિફર કરો છો આ બજેટને. આગલા વર્ષના બજેટ પ્રમાણે એક નોર્મલ જે ગ્રોથ કહેવાય એમ 11% ગ્રોથ બજેટ દેખાડ્યું છે. બરાબર છે, એનું કહેવાય 15 ગણું કદ વધારે છે આ વખતે બજેટનું. જી, હવે જોવાની વાત એ છે કે એમણે લગભગ 48.5% એ સોશિયલ સેક્ટરમાં બજેટ ફાળવેલું છે. બરાબર, એટલા પૈસા વપરાય તો ખૂબ જ સારું કહેવાય. વપરાય તો શંકા તો ઉદભવે ના, એ અધિકારીગણ આપણો જે છે, જે બ્યુરોક્રેસી કહીએ, એ અમુક લોકો 70-80% બજેટ વાપરતા હોય છે. બરાબર, અમુક 40-50% નથી વાપરતા. બરાબર છે, એટલે સોશિયલ સેક્ટરમાં કેટલું વાપરે છે. પણ સોશિયલ સેક્ટરમાં એટલો બધો સુધારો જોવા નથી મળતો જે છે એની આસપાસ આપણે રમી રહ્યા છે. જે જોગવાઈની વાત કરો છે, થોડોક વધારો છે, ફાળવણી છે. નોંધપાત્ર અમારા માટે એ છે કે ચેમ્બરમાંથી અમે દાગીના, એટલે જે ઇમિટેશન જ્વેલરી રાજકોટનો બહુ મોટો ઉદ્યોગ છે, બિલકુલ એ બનતું હતું રાજકોટમાં અને બિલિંગ જતું હતું પરપ્રાંતમાં. જી જી જી, જે સૌરભભાઈએ આ વખતે ધ્યાનમાં લઈ અને એના વેટને એટલું કહેવાય છે કે આ વખતે ટાઈમ થોડો મળ્યો છે સરકારને, એટલે નાના નાના મુદ્દા ઉપર વધારે ફોકસ કર્યું છે. ના જી, એવું ના કહેવાય. એમણે મહિના પહેલા દરેક મોટા ચેમ્બરોને અને ગુજરાત ચેમ્બરને વડપણ હેઠળ બોલાવેલા અને ખુલ્લા મને ચર્ચા કરેલી. બરાબર, એમના અધિકારીગણ જોડે, તેમાં ઇસબ ગુલવાળાને પણ જે સપોર્ટ આપ્યો છે. જી જી, જો કે તમે ત્રાજવાની જેમ મેળવો તો 20 કરોડ આપીને 80 કરોડ લઈ લીધા છે. બરાબર છે, એટલે 60 કરોડ એમની કીટીમાં આવ્યા છે. ઓકે ઓકે ઓકે. રિઝાનજી, કઈ રીતે આપ કહો છો કે ઉદ્યોગ સાહસિક તરીકે આ બજેટને હવે આપ કઈ રીતે જુઓ છો? કારણ કે અત્યાર સુધીનું એક ઓબ્ઝર્વેશન એવું છે કે ભાઈ ગઈ વખતે બજેટ હતું એમાં આજે આસપાસ થોડા સુધારા કરી નાખો અને ફરી બજેટ રજૂ કરો, ક્યાંક નવીનતા બહુ એટલી બધી ખાસ જોવા નથી મળતી. મેં નવીનતા યુ રાઈટ નથી મને ખાસ જોવા મળી, પણ મેં લોટ ઓફ કન્ટિન્યુટી જોઈને. બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યુ રાઈટ કે સોશિયલ સેક્ટરને 48% ની આસપાસ મળે છે એનું શું કહેવાય યોગ જોગવાઈ. અને તમને વધારે આ વખતે એક ઇન્કલુઝિવ ગ્રોથ જેવું જોઈએ. ઇન્કલુઝિવ ગ્રોથમાં એમ કહેવા માંગુ છું ખાસ કે જે સૌથી મોટો આપણા ગુજરાતનું જે હેલ્થ ઇન્ડેક્સ છે, એટલે હેલ્થ માટે લોકોએ કાફી આઈ મીન પ્રોવિઝન કર્યા છે કે લોકોની મેડિકલ હેલ્થ સુધરે. એડ્યુકેશનમાં કાફી પ્રોવિઝન કર્યા છે, જેમ એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે એડ્યુકેશન માટે આ હેલ્થને એડ્યુકેશન મળીને મેડિકલ કોલેજ નવી સ્થાપનાઓ કરી રહ્યા છે, તે બી વડનગર ને જામ એ બાજુ. પછી લેટે છે કે એ લોકોએ બીજું પ્રોવિઝન ખાસ કરીને બહેનોના શું કહેવાય જે એડ્યુકેશનમાં પહેલા 250 રૂપિયા હતા તો 500 રૂપિયાની સ્કોલરશીપ પર હેડ કરીને થોડી આસપાસ એ રીતે કર્યું. એટલે આવું, એટલે હેલ્થ થઈ ગયું, એડ્યુકેશન થઈ ગયું, જે બે બહુ ઇમ્પોર્ટન્ટ આપણા ઇન્ક્લુઝિવ ગ્રોથ માટે છે ને, જેના આગળ આપણા ખરાબ છે એના માટે. એટલે આ મને એટલા આવું લાગે કોઈ ઇન્ક્લુઝિવ. બીજો ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જે મને દેખાય છે કે કઈ ખાસ, હવે એટલું આને શું કર્યું બજેટ ઇન્ડસ્ટ્રીમાં, મને કહે એવા કોઈ, આપણે જે રીતે આપણે ગુજરાતની વાત કરીએ છીએ, વાયબ્રન્ટ ગુજરાતની વાત કરીએ છીએ, જે રીતે ક્રોથની વાત કરીએ છીએ, કરોડોના એમઓની વાત કરીએ છીએ, એ સામે તો કસે ઝીરો કહેવાય અગર ઇન્ડસ્ટ્રી માટે કંઈક 2,000 કે 3,000 4,000 ફાળવ્યા તો. પણ ઓકે, એમએસસી માટે થોડું આ વખતે કંઈક પ્રોવિઝન કર્યું છે, ઓગમેન્ટેશન 500 ને 562 કરોડનું ઓગમેન્ટેશન ઓફ એમએસસી એમએસએમઈ માટે, યા સ્ટાર્ટઅપ માટે લોકોએ કંઈક સારું કર્યું છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને એ જ ગમી કે મેબી ઓબ્વિયસલી જોબ જનરેશન માટે મને કશું જ નથી દેખાયું, પણ એક ચીજ સારું લાગ્યું કે જે એગ્રો ઇન્ડસ્ટ્રી કે ફૂડ ઇન્ડસ્ટ્રી એ લોકો માટે એ લોકોએ જે 1500 રૂપિયા ને 1250 રૂપિયા પર પેલા આપ્યા છે પર પર્સન જે જોબ લેશે, તો એ એ ઇન્ડસ્ટ્રીને કાફી બૂસ્ટ મળશે. કારણ કે ધેર આર ઓલસો ઇન્સેન્ટિવ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી ફોર હ્યુમન રિસોર્સ, એટલે ઘણા લોકો એક પર જોબ લઈ શકે છે અને એના લીધે ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થશે અને પેલા શું કે જે જોબ લઈ શકે. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં જોવા જઈએ તો આપણે બેટ ને ટેક્સ ને સુધારા વધારા થાય, બહુ મોટી અસર કરતું હોય છે. આ વખતે ક્યાંક ટેક્સમાં એટલો બધો સુધારો વધારો જોવા નથી મળતો. અમારી જે વર્ષોથી માંગણી હતી એમાં 2% ઇનપુટ ટેક્સ ક્રેડિટની હતી, ગયા વર્ષે 1% ક્રેડિટની રાહત આપી છે. જી જી, હજુ ઇન્ટરસ્ટેટ સેલ્સ માટે
ઇનકોમ્પિટિટિવનેસ જી ટુ ઇન્ડસ્ટ્રી જી મેઇનલી જે કોમોડિટી બનાવે જેમાં માર્જિન્સ બહુ થીન હોય છે એ લોકોને બ્રાન્ચ ટ્રાન્સફર અથવા પરપ્લાન્ટના વેચાણ ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે 1% હજુ નથી મળતી જી તેને લીધે ખૂબ કનડગત છે. વેલ અમે તો એક એવી પ્રતિક્રિયા સમય આવી રહી છે કે જે વસ્તુ પર આપ કહો છો એ વસ્તુ પર બજેટના જવાબમાં સૌરભજી એનો નિરાકરણ લાવી દેશે. અત્યારે ભલે મેન્શન ના કરવામાં આવ્યું હોય ક્યાંક એવી પ્રતિક્રિયા મળી રહી છે. કઈ રીતના આપ એવું કહી શકો છો? એ વાત ખોટી છે. કારણ કે જો એ કરવાનો હોત તો બજેટમાં જ મૂકવું પડે જી, અને બજેટમાં મુકાયું નથી એટલે મળવાની નથી. બરાબર છે. એ